నమో రియంతణం నమో సిద్ధాణం నమో ఆర్యాణం నమో ఉజ్జయనం నమో లోయే త్రికాళవర్తి చౌసా మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమో బలి మంగళం కుందకుందారి జైన్ ధర్మోస్తు మంగళం సర్వ మంగళ్య మంగళ్యం సర్వ కళ్యాణకారకం ప్రధానం సర్వ ధర్మాణం జైనం జయతు శాసనం ఓంకార బిందు సంయుక్తం నిత్యం జయంతి యోగిన కామదం మోక్షదం చేవ ఓంకారాయ నమో నమో నమ సమయ సారాయ స్వానుభూత్య చకాస్తి భావాయ సర్వ భావాంతర్చుడ అజ్ఞాంతి మీరంధానాం జ్ఞానా జన్ శలాకయ చక్షురుండితం ఏనం తస్మై శ్రీ గురువే నమః ఆత్మా జ్ఞానం స్వయం జ్ఞానం జ్ఞానాత్ అన్యత్ కరోతి కిం ప్రభావస్య కర్తాత్మా మోహయం వ్యవహారి మంగళమయ మంగళకరణ వీతరాగ విజ్ఞాన నమోతా హి జాతే భయ హరిహంతా ది మహాన్ ఓం నమః సిద్ధేభ్య నమః సిద్ధేభ్య నమః సిద్ధేభ్య મહાવીર પરમાત્માના શાસનમાં કુનકુન આચાર્ય ભગવાનની આમનાઈમાં અમરચંદ્ર આચાર્ય ભગવાનની પરંપરામાં પૂજ્ય ગુરુદેવશ્રીનો ક્ષેત્રમાં આવવું, આપણને તેઓશ્રીનું સાનિધ્ય મળવું, વાણીનો યોગ થવો, તે ખરેખર પંચમ કાળમાં ચતુર્થ કાળ જેવી ઉપલબ્ધિઓ આપણને પ્રાપ્ત થઈ છે. પૂજ્ય ગુરુદેવશ્રીના મળવાથી ભવ્ય જીવનના અંતકરણની અંદરમાં એક વિષયની અત્યંત સ્પષ્ટતા થઈ ગઈ છે, બે દ્રવ્યોની ભિન્નતા, એક દ્રવ્યની અંદરમાં આવીને બે સ્વભાવની વ્યવસ્થા, બે સ્વભાવનું વ્યવસ્થિત જ્ઞાન, દ્રવ્ય પર્યાયની વ્યવસ્થાનું વ્યવસ્થિત જ્ઞાન, દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવ ને સ્વભાવથી સમજીને બંનેનું જ્ઞાન વ્યવસ્થિતપણે કરીને ત્રિકાળી ધ્રુવ પરમાત્મા હું છું એવું શ્રદ્ધાન, એવું અહમ, એવું એકત્વ તે જૈન શાસનની અનુભૂતિ છે. એ વાત જે સ્પષ્ટપણે પૂજ્ય ગુરુદેવશ્રીના માધ્યમથી જે થઈ છે, જે વાત અનાદિકાળથી જીવે અનંત પ્રયત્ન કરવા છતાં સમજાણી નથી, તે વાત આ યુગમાં જેને સમજાય છે તે શ્રેય પૂજ્ય ગુરુદેવશ્રીને છે, તે ઉપકાર પૂજ્ય ગુરુદેવશ્રીનો છે, તે બહુમાન પૂજ્ય ગુરુદેવશ્રીનું છે. ખરેખર ગુરુદેવશ્રીના મળવાથી વસ્તુની વ્યવસ્થા જે સ્પષ્ટ થઈ છે તે અત્યંત આવશ્યક છે, કારણ કે અનાદિકાળથી એણે વસ્તુને અપેક્ષાઓથી સમજી પણ સ્વભાવથી ન સમજ્યું. અને જયારે વસ્તુ સ્વભાવથી સમજાય છે ત્યારે નિરપેક્ષપણે નિષ્પ્રપણે પરિપૂર્ણ ધ્રુવ પરમાત્મા તત્વ છે તે જ હું છું એ સમજણ થઈ જતા, એ દ્રષ્ટિ ચોખ્ખી થઈ જતા, એની અંદરમાં સહજપણે એકત્વ થઈ જાય છે, અહમ થઈ જાય છે, જેને શાસ્ત્રોના ભાષાની અંદરમાં શુદ્ધાત્માનું લક્ષ કહેવાય છે, શુદ્ધાત્માની અનુભૂતિ કહેવાય છે, મોક્ષ માર્ગ કહેવાય છે. અપેક્ષા અનુભૂતિની નથી હોતી, લક્ષ એટલે કે અહમ અનુભૂતિ થાય એના માટે નથી રહેતું, એટલે કે હું પરમાત્મ તત્વ છું એવી સમજણ જે થાય છે, એવો વિશ્વાસ જે આવે છે, એ વાત મૂળ છે. અને સમજણ થઈ જતા માર્ગ સ્પષ્ટ થઈ જાય છે, માર્ગ ચોખ્ખો થઈ જાય છે. અને આ માર્ગ પૂજ્ય ગુરુદેવશ્રીના કારણે, પૂજ્ય સોગાનીજીના કારણે અત્યંત સ્પષ્ટ થયો. તે ખરેખર જીવનની ભવ્યતા છે, ભાવિ હોનહાર છે, કે જે સગળો વ્યવહાર અસત્યાર્થ છે, ભૂતાર્થ છે, એનું રહસ્ય સમજીને ધ્રુવનાયક પરમાત્મા ઉપર આવે છે. અને એ માર્ગની અંદરમાં પ્રવેશવાનો જે ઉપાય જે છે એ અત્યંત સ્પષ્ટ આ યુગને વિશે થયો છે, કે સ્વભાવથી જયારે જોવે છે કે હું ત્રિકાળી ધ્રુવ પરમાત્મા છું એવો મારો જે દ્રવ્ય સ્વભાવ છે એ પોતાથી છે, જ્ઞાનની અંદરમાં જાણવું થઈ રહ્યું છે એ પોતાથી છે, જ્ઞાનની અંદરમાં જે કાંઈ પણ છે એનું સ્વ છે. તો આ જે પર્યાયની વ્યવસ્થા અને દ્રવ્યની વ્યવસ્થા અનાદિ અનંત સ્વાભાવિક જે છે, સહજપણે જે છે, એની સમજ થવી અત્યંત આવશ્યક છે. શાસ્ત્રોની અંદરમાં, જીનાગમોની અંદરમાં
જે કઈ પણ વિસ્તાર કરવામાં આવ્યો છે દરેક વાતનો હેતુ વિતરાકતા છે, ચારે અનુયોગનો હેતુ વિતરાકતા છે. જીવ કોઈ પણ જગ્યાએ અટકાય નહીં, ફસાય નહીં અને કોઈ પણ જગ્યાથી પોતાના ધ્રુવ તત્વમાં આવી જાય એવો એનો પવિત્ર નિષ્કારણ કરુણાથી આચાર્ય ભગવંતોએ શાસ્ત્રો રચ્યા છે, જ્ઞાનીઓ એનો વિસ્તાર કર્યો છે. અને આપણે એ વાત જ્યાંથી કહેવામાં આવી હોય ત્યાંથી સમજીએ, આપણી અપેક્ષા એ ન સમજીએ, આપણો જે પક્ષ જે છે એને એક તરફ રહેવા દઈએ. અને ગુરુદેવ શ્રી જ્યાંથી સમજાવે છે, સોગાનીજી જ્યાંથી સમજાવે છે, એનો હેતુ જે છે એ હેતુને વ્યવસ્થિત રીતે સમજીને સ્વભાવની અંદરમાં પ્રવેશીએ એ એકમાત્ર ઉપાય છે. અને આ ઉપાય આ કાળને વિશે સ્પષ્ટ થયો એ ફરી ફરીને જૈન પૂજ્ય ગુરુદેવ શ્રી. આગળ અહીંયા આપણે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશની અંદરમાં ગયા વખતે 376 નંબરના બોલની અંદરમાં દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવની વાત સ્પષ્ટ કરીને કેટલી સુંદરતાથી એમણે રજૂઆત કરી કે પરિણતિ દ્રવ્યને કહે છે કે હું પણ સ્વયં સત છું. એટલે કે પરિણામ પણ એમ કે જાહેર કરે છે કે ભાઈ મારો પણ સ્વભાવ છે અને મારો સત સ્વભાવ છે, અને એ સત સ્વભાવ એ જે કાંઈ પણ મારામાં થઈ રહ્યું છે એ મારો તત્ સમયની મારી યોગ્યતા છે, અને એ યોગ્યતાથી પરિણમતી હું કોઈની પણ અપેક્ષાએ પરિણમતી નથી, કોઈનું અવલંબન લઉં છું અને પરિણમું છું એમ નથી. ઝુકાવ એક તરફ હતો અને પરનું અવલંબન કહેવાતું હતું. સ્વયં હું પોતે મારી યોગ્યતાથી મારી સમજણથી હું ત્રિકાળી ધ્રુવ પરમાત્મા છું એમ જે કહું છું એ પણ મારી તત્ સમયની યોગ્યતા છે, હું સત્ય છું. પરંતુ એનો અર્થ એ છે કે જયારે એ કહે છે કે હું ધ્રુવ છું ત્યારે એ પર્યાય પોતાની સર્વ સમર્પણતા ધ્રુવ્યને કરી દે છે, ધ્રુવને કરી દે છે. સર્વ સમર્પણતાનો અર્થ જ એ છે કે હું ધ્રુવ છું તો ધ્રુવ છું. એ પર્યાય ભૂલી જાય છે કે હું પર્યાય છું, હું પરિણમતી છું, બદલતી છું, પલટતી છું, ઉત્પાદવાય વાળી છું. એ પર્યાય ભૂલી જાય છે અને પોતાનું સર્વસ્વ દ્રવ્યને સમર્પણ કરીને કહે છે કે હું ધ્રુવ છું. એનું નામ શ્રદ્ધા છે, એનું નામ શ્રદ્ધેયની સમર્પણતા છે. હું દ્રવ્યનું અવલંબન લઉં છું તે પણ અપેક્ષાએ કહેવામાં આવે છે, કેમ કે પરતરફનું વલણ છૂટ્યું છે તેથી કહેવામાં આવે છે. છૂટું છે પરતરફનું વલણ તેથી કહેવામાં આવે છે. ખરેખર તો પરિણતિ પોતાના સ્વસત્તમાં જ છે. આ વાત ખૂબ માર્મિક છે, ખૂબ વિચારવા યોગ્ય છે. મુમુક્ષુએ આત્માર્થીઓએ આ સ્વભાવની દ્રવ્ય સ્વભાવને પર્યાય સ્વભાવની વાત ખૂબ જ ગહેરાઈથી ચિંતન કરવા યોગ્ય છે, એની ઉપર એમ્ફેસાઇઝ દેવા યોગ્ય છે. કારણ કે આ જ વાત મૂળભૂત છે. જિન્દ્ર શાસનની અંદરમાં ભગવાનની આઉંજળીમાં ચાર અનુયોગમાં જે કઈ પણ વિસ્તાર જે આવ્યો છે ને એ આ દ્રવ્ય સ્વભાવ અને પ્રિયાય સ્વભાવ બે સ્વભાવ એ એક આત્માના બે સ્વભાવ છે, એક ભગવાન આત્માના બે સ્વભાવ છે. ત્યાંથી આખી આ વાતનો વિસ્તાર થયો છે અને પછી એની અંદરમાં દ્રવ્ય સ્વભાવ અપરિણામી છે અને પર્યાય પરિણમતા છે. પછી પરિણમતાની અંદરમાં સાત તત્વો છે. પછી સાત તત્વોની અંદરમાં આશ્રવ બંધ પુણ્ય પાપ સંસાર તત્વો છે અને સમર નિદ્રા અને મોક્ષ એ મોક્ષ માર્ગ અને મોક્ષ તત્વો છે. એ જે વિસ્તાર જે આખો સાત પર્યાયના ભેદોનો વિસ્તાર એ બધી વાતનું જે લંબાણથી જે કઈ પણ આલેખન કરવામાં આવ્યું છે, વિસ્તાર કરવામાં આવ્યો છે એ બધી શરૂઆત અહીંથી થઈ છે. એટલે આપણે તો બહારની જે પણ વાત છે બધાને સમેટવાની છે, સમેટી અને એક આત્મતત્વ ઉપર આવવાનું છે. આત્મતત્વની અંદરમાં આત્મતત્વની દ્રવ્યગુણ પર્યાયની વ્યવસ્થાને સમજવાની છે અને દ્રવ્યગુણ વ્યવસ્થાને સમજવાની એટલે કે એનું જ્ઞાન કરીને આ બંને વસ્તુને જેમ છે તેમ નક્કી કરીને હું પરમાત્મા તત્વ છું એવો નિર્ણય કરવાનો છે. આ હૃદય છે જ્ઞાનીઓનું, આ હૃદય છે સ્વગાનીજીનું, આ હૃદય છે અનંત જ્ઞાનીઓનું, કૃપાળુદેવનું, ભગવંતોનું, આચાર્ય ભગવંતોનું. આ હૃદયને આપણે વ્યવસ્થિત રીતે સમજીએ. હવે વાત આગળ 370 ના બોલની અંદરમાં કહે છે, એટલી માત્ર વાત છે જે ઉપયોગ પરમાં ઝૂકે છે તેને સ્વમાં ઝુકાવવાનો છે. ઉપદેશના વચનો તો આવા જ આવે જેની અંદરમાં એમ કે ભાઈ તારો ઉપયોગ પરમાં ઝૂકી ગયો છે અને તું સ્વની અંદરમાં ઝુકાવ, એ ઉપયોગને તું પરમાંથી પાછો લાવ. એટલે કામ તો એટલું છે કે સ્વમાં ઝુકાવવાનો છે. સ્વમાં ઝુકાવવાનો છે એટલે શું? એટલે ઉપયોગને પરમાંથી પાછો લાવો, સ્વ તરફ લઈ જવો, એનો અર્થ શું? તો તેનો અર્થ એ છે કે હું ધ્રુવ્ય છું, હું ધ્રુવ છું, હું પરમાત્મા છું, હું જ્ઞાયક છું, હું પરમેશ્વર છું, હું જિનેશ્વર છું એવો નિર્ણય થવો, એનું નામ ઉપયોગને સ્વમાં ઝુકાવવો છે. ઝૂકી જાય છે, ઝૂકતો ઉત્પન્ન થાય છે, પણ
સમજણની અંદરમાં ઉપદેશની અંદરમાં એવું આવે કે જે ઉપયોગ પરમાં ઝૂકી લે કે ભાઈ અને તું સ્વભાવની અંદરમાં ઝૂકાવ અને તારે આ તરફ લઈ આવવાનું છે. લઈ આવવાનું નથી, સમજણની અંદરમાં પરમાત્મા તત્વ તે જ હું છું એવી સમજણ થશે એટલે ઉપયોગ સ્વભાવ તરફ ઝૂકતો ઉત્પન્ન થઈ જશે. જે ઝૂકતો ઉત્પન્ન થઈ જશે ને એને એમ કહેવાય કે એને સ્વભાવ તરફ ઝુકાયો, ત્રિકાળી ધ્રુવ ધરાવતું દવે તરફ ઝુકાયો એવું કહેવામાં આવશે. જેવી ઘટના ઘટે છે એ ઘટના ઘટી ગયા પછી કઈ તરફ વળી, કઈ તરફ વળતી ઉત્પન્ન થઈ, હવે સ્વભાવ તરફ વળતી ઉત્પન્ન થઈ તો એને એમ કહેવામાં આવે કે એને ભાઈ ઉપયોગને સ્વભાવ તરફ વાળ્યો. એ વળતી ઉત્પન્ન થઈ છે, વાળ્યો નથી. પણ એ વાળ્યો ક્યારે, કે જયારે એને સમજણની અંદરમાં, એના અભિપ્રાયની અંદરમાં, એમની માન્યતાની અંદરમાં, એમના વિશ્વાસની અંદરમાં પરિણામથી એકત્વ મટીને પર્યાય ધર્મનો સ્વીકાર કરીને પર્યાયત્વ મટાડીને ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છું તે જ હું છું એવી સમજણ જ્યાં થઈ એટલે ઉપયોગી તરફ જ્યાં ધ્રુવ તરફ વળતો ઉત્પન્ન થયો તો એને ધ્રુવ તરફ વાળ્યો. અથવા તો ઉપદેશની અંદરમાં ધ્રુવ તરફ તારે ભાઈ વાળવાનો છે, પરથી પાછો વાળવાનો છે એવો ઉપદેશ દેવામાં આવે છે. ખરેખર તો સ્વ તરફ કે પર તરફ એની યોગ્યતાને મુતાબિક વળતી ઉત્પન્ન થતી વ્યવસ્થા છે. પણ ઉપદેશની અંદરમાં એમ જ આવે કે ભાઈ તું ઉપયોગ તારો પર તરફ વાળેલો છે અને સ્વભાવ તરફ તારે વાળવાનો છે, ઝુકાવવાનો છે. આગળ એમ કે છે, વાત એમ છે કે જેટલું તીવ્ર દુઃખ વિકારી પર્યાયમાં લાગે તેટલી જ શીઘ્રતાથી માર્ગ પ્રાપ્તિ થાય, ઓછું દુઃખ લાગે તો વાર લાગે. તો એ તો સ્વાભાવિક વાત છે કે જ્યાં અત્યારે ઉભો છે ત્યાંથી એને તકલીફ થાય, ત્યાં એને દુઃખ લાગે. સોગાનીજી એમ કહે છે કે હું પરમાત્મા છું એવા વિકલ્પની અંદરમાં પણ જમશેદપુરની ભઠ્ઠી જેવું દુઃખ લાગે. એટલે એમ જેવો પોતાનો સ્વભાવ છે એના વિકલ્પની અંદરમાં પણ દુઃખ લાગે, જેવો સ્વભાવ છે એવો વિકલ્પની અંદરમાં દુઃખ લાગે તો વિકારી પર્યાયની અંદરમાં કેટલું દુઃખ લાગવું જોઈએ. એટલું જો દુઃખ લાગે તો એ ત્યાંથી પાછો વળી જાય કે આ મારું સ્થાન નથી, આ મારી જગ્યા નથી, આ મારું ઘર નથી, હું તો આનાથી જુદો છું, આનાથી ભિન્ન છું, આનાથી રહીશ છું, તેમ એની સ્વભાવ તરફની ઉગ્રતા થાય, સ્વભાવ તરફની ઉર્ધ્વતા થાય. ત્યારે થાય કે જ્યાં છે ત્યાંથી દુઃખ લાગે તો ત્યાંથી પાછો વળે, એથી હટી જાય. ન ગમે ત્યારે અનાદિકાળથી સંસારની અંદરમાં કયું મમત્વ, કયો પ્રેમ, આ વિકારી પર્યાયની અંદરમાં ક્યાં સુધીનું એકત્વ, જે મારું ઘર નથી, જે મારો સ્વભાવ નથી, જે મારે અંતરંગમાંથી આવતું નથી, જે મારા અંતરંગમાં જાતું નથી, સમાતું નથી, એ બધા પદાર્થોની અંદરમાં હું ક્યાં સુધી એકત્વ કરું છું. એનું જેટલું દુઃખ લાગે એટલો સ્વભાવની ઉર્ધ્વતા થાય, જેટલી સ્વભાવની ઉર્ધ્વતા થાય એટલી શીઘ્રતાથી માર્ગની પ્રાપ્તિ થાય. દુઃખ લાગે તો ત્યાંથી હટે, હટે તો સ્વભાવ તરફ વળે, સ્વભાવ તરફ વળે તો સ્વભાવની અંદરમાં વસે, સ્વભાવની અંદરમાં વસે તેનું નામ માર્ગ પ્રાપ્તિ છે. ને જો ઓછું દુઃખ લાગે એટલે આસ્તે આસ્તે કે દુઃખ ઓછું લાગે છે કે ઠીક છે આ પણ સંસારમાં આમ પણ છે અને અધ્યાત્મની અંદરમાં આમ પણ છે, તો એ બંને વાત રાખીને જે ચાલે છે એને હજી સંસારમાં ખરેખર દુઃખ લાગ્યું નથી. એટલે સંસારની અંદરમાં દુઃખ છે એ આચાર્ય ભગવંતોની વાણી સાંભળીને કહે છે, ગુરુદેવની વાણી સાંભળીને કહે છે સંસારમાં દુઃખ છે, એનું નામ દુઃખ નથી. એ સમજણ એની ત્યાં થઈ નથી. દુઃખ તો એને કહેવાય કે જે એને અંતરંગથી એવું લાગે કે ખરેખર આ જગ્યા મારી છે જ. જ્યારે આત્માનો સ્વભાવ જ્ઞાન છે તો મારામાં તો જ્ઞાન થાય છે, આત્માનો સ્વભાવ દર્શન છે તો મારામાં તો દર્શન થાય છે, આત્માનો સ્વભાવ ચારિત્ર છે તો એ સ્વભાવની અંદરમાં રમવું એ મારો સ્વભાવ છે, એવી જેને સમજણ થાય છે એને પરમાં દુઃખ લાગે, લાગે ને લાગે. તો એ પરઘરની પાડોશીના ઘરની અંદરમાં કેટલો વખત રહેવાય, એ વાત જેને સમજાય જાય એ ત્યાં ઉભો જ ન રહે, એનાથી પાછો વળે, પાછો વળે તો એ સ્વભાવની અંદરમાં જાય, સ્વભાવની અંદરમાં શીઘ્રતાથી જાય તો એને માર્ગ પ્રાપ્તિ થાય. એટલે એને જ્યાં વિકારી પર્યાયની અંદરમાં એને તીવ્ર દુઃખ લાગવું જોઈએ, સુગાનીજીના શબ્દની અંદરમાં ભઠ્ઠી જેવું દુઃખ લાગવું જોઈએ. જમશેદપુરની ભઠ્ઠીનો દ્રષ્ટાંત એટલા માટે પ્રખ્યાત છે કે ટાટાનગરની ટાટા સ્ટીલની જે ફેક્ટરી જે છે એની જે ભઠ્ઠી જે છે એક વખત જલે તો એ વર્ષોના વર્ષો સુધી ઠરતી નથી, કારણ કે એની ઉપર કોઈ વ્યક્તિને રાખી દે તો એને કેવું દુઃખ લાગે. એક સમયને માટે જે કામ જે ભઠ્ઠી ઉપર ક્રેનથી બધું કામ કરવામાં આવતું હોય ત્યાં એ વ્યક્તિને પોતાને તમે રાખો તો એને એક ક્ષણ એ જીવી જ ન શકે,
બરદાસ્ત જ ના કરી શકે. એવી રીતે સંસારની અંદરમાં તીવ્ર દુઃખ લાગે કે અમારું સ્થાન નથી, અમારી જગ્યા નથી, અમારો સ્વભાવ નથી, અમારી વ્યવસ્થા નથી, આ હું નથી. એવું જેને એક વખત અંદરમાંથી ઝટકો લાગે અને એનાથી પાછો વળી જાય તો એને તીવ્રતાથી સ્વભાવની અંદરમાં પ્રવેશ થઈ જાય અને માર્ગ શીઘ્રતાથી પ્રાપ્ત થાય છે. જેની જરૂરિયાત જેટલી હવે એ રીતે વ્યક્તિને તરસ લાગી હોય અને એને થાય કે ભાઈ હું પાણી વગર નહીં જીવી શકું, ભાઈ પાણી વગર નહીં જીવી શકું, એને પાણી વગર તરસતો હોય, તલસતો હોય અને તમે એને મીઠાઈ આપો, ફરસાણ આપો, મને પાણી, મને પાણી, મને પાણી, મને પાણી, એ પાણી છોડીને બીજું કઈ જોતું જ નથી. એનું નામ છે તીવ્રતાથી લાગેલી તરસ. કે પાણી વગર એને બીજું કઈ નથી જોતું, પાણી સિવાય એને કઈ નથી જોતું. એવી રીતે જેને વિકારની અંદરમાં, બહારની અંદરમાં દુઃખ લાગે છે, એ શીઘ્રતાથી ત્યાંથી પાછું ફરે છે, શીઘ્રતાથી પાછું ફરે છે. એટલે પોતાના પ્રમાણની મર્યાદામાં આવે છે અને પ્રમાણની મર્યાદામાં આવીને નહીં કાઢે છે, નહીં કાઢે છે એટલે પરમાર્થિક નહીં ને નિશ્ચય નહીં થી પોતાના સ્વભાવને જોવે છે, જેવું પરમાત્મા છે તે હું છું ને એવું સમજીને નહીં માંથી હટી જાય છે અને સ્વભાવથી પોતાને જોવા માંડે. સ્વભાવથી પોતાને જોવાની જ્યાં શરૂઆત થાય છે અને એની જ્યાં ઉગ્રતા અને ઉદ્ભવતા એવી હોય છે કે પછી સ્વભાવ વગર રહી ન શકે, સ્વભાવ વગર અને પોતાનું જીવન વિહીન લાગે, અર્થવિહીન લાગે, વ્યર્થ લાગે અને પરિસ્થિતિ આવે જે સોગાની શબ્દોની અંદરમાં, યા તો શરીર છૂટ જાયગા નહીં તો વિકલ્પ તૂટ જાયગા, પછી પોતાના ભગવાન આત્મા વગર રહી ન શકે, કાં તો શરીર છૂટી જશે ને કાં તો વિકલ્પ તૂટી જશે. એવી પરિસ્થિતિ જ્યાં થઈ જાય, જે સમયે એ પરિસ્થિતિ જ્યાં થાય, એ સમયે સ્વભાવ છોડીને બીજે ક્યાંય રહી ન શકે અને જે સ્વભાવમાં ન રહી શકે એનો સ્વભાવની અંદરમાં તત્કાળ પ્રવેશ પણ થઈ જાય. એવી અદભુત અલૌકિક વ્યવસ્થા છે જેને પોતાના ત્રિકાળી ધ્રુવ પરમાત્માની જરૂરિયાત લાગે, દરેક લાગે, એમ થાય કે બસ આટલો જ હું છે, આ જ મારું અસ્તિત્વ છે. અને જેને પોતાનું અસ્તિત્વ ધ્રુવ અસ્તિત્વ સમજાય છે એના જ્ઞાનની અંદરમાં એ અસ્તિત્વ ગ્રહણ થાય છે, એવું એના જ્ઞાનમાં ધ્રુવ અસ્તિત્વ કે હું છું એવું ગ્રહણ થાય છે ત્યાં એને માર્ગ પ્રાપ્તિ થાય છે. એનું નામ સમ્યક દર્શન છે. એ પ્રયત્ન સમ્યક દર્શન માટે નથી કરતો, એ પ્રયત્ન સ્વભાવની અંદરમાં રહેવા માટેનો કરે છે. પૂજ્ય ગુરુદેવ શ્રી એમ કે છે કે આ યુગની અંદરમાં જે મુમુક્ષુઓને આ માર્ગ મળ્યો છે, તત્વની સમજણ થઈ છે, હું પરમાત્મા ધ્રુવ પરમાત્મા છું એવું સમજાણું છે, અને એક પગલે કેવળ જ્ઞાન છે. એક પગલે સમયસર નાટકના પ્રવચનમાં ગુરુદેવશ્રી આ ફરમાવે છે, એક પગલે એટલે જે આત્મા સુધી પહોંચ્યો છે એ શુદ્ધાત્મા સુધી પહોંચી જાય. આત્મા સુધી તો પહોંચ્યો છે, કોઈ આત્મા છે તે હું છું, આ શરીર જડ પૂતગલ છે તે હું નથી, તો પૂતગલ તે હું નથી ને આત્મા તે હું છું, તો એ આત્માની મર્યાદામાં આવ્યો એટલે પ્રમાણમાં આવી ગયો. એ પ્રમાણમાંથી એક જ સ્ટેપ દૂર છે કેવળ જ્ઞાન. શું? હું પરમાત્મા તત્વ છું, હું ભગવાન છું, હું પરમાત્મા છું, હું ધ્રુવ છું, હું ત્રિકાળી છું, જ્ઞાયક છું, પરમ પારિણામિક ભાવ માત્ર નિર્વિકલ્પ વસ્તુ હું છું. એ એક પગલે કેવળ જ્ઞાન છે. એવું જેને સમજાય છે એને માર્ગ પ્રગટ થાય, થાય ન થાય, આજ થાય, કાલ થાય, બધી વસ્તુ છે, પણ એની ભાવના પ્યોર હોય, પવિત્ર હોય, જેવો સ્વભાવ છે એવી ભાવના હોય અને એ જ વાત અંતરની અંદરમાં ચાલતી હોય અને એ ભાવના ફળે નહીં તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. આ માર્ગ આવો પવિત્ર માર્ગ છે કે જેવી તમારી સમજણ, જેવો તમારો અભિપ્રાય, જેવો તમારો વિશ્વાસ, એવું બહારમાં પરિણમન હોય હોય ને હોય. એ પરિણમન કરવું ન પડે, એ પરિણમનની અંદરમાં સમ્યક દર્શનનો પ્રયત્ન ન હોય, એ પરિણમનની અંદરમાં પરમાત્મા તત્વ હોય અને હું પરમાત્મા તત્વ છું એવો અભિપ્રાય ઈમાનદારીથી હોય, તો એ પરિણામની અંદરમાં સમ્યક દર્શન થાય, થાય ને થાય. માર્ગ પ્રાપ્તિનો પ્રયત્ન હોતો જ નથી, માર્ગ પ્રાપ્ત થાય છે. માર્ગ પ્રાપ્ત થાય છે કોને? જે ત્રિકાળી ધ્રુવ પરમાત્મા હું છું એવો વિશ્વાસ કરે છે. તો વાત અહીંયા ફક્ત ત્રિકાળી ધ્રુવ પરમાત્માના વિશ્વાસની છે, સમજણની છે, એકત્વની છે, અહમની છે અને એ હું છું એવો
પવિત્ર જે સ્વભાવ જે છે એની અંદરમાં જયારે એકત્વ થાય છે, એટલે કે પરમાંથી એકત્વ છૂટે છે, એટલે કે પર્યાયમાંથી એકત્વ છૂટે છે, એટલે કે પર્યાય ઉપરથી દ્રષ્ટિ હટી જાય છે, પર્યાયમાં ફેરફાર કરવાનો અભિપ્રાય મટી જાય છે, પર્યાયની અંદરમાં માર્ગ પ્રાપ્તિનો અભિપ્રાય મટી જાય છે, પર્યાયની અંદરમાં મોક્ષ માર્ગ પ્રગટ થાય એવો અભિપ્રાય મટી જાય છે, સમ્યક દર્શન પ્રાપ્ત થાય એવો અભિપ્રાય મટી જાય છે, અને એ પરિણામની અંદરમાં કેવળ 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 શુદ્ધાત્મા વસે છે, વિકારી ધ્રુવ પરમાત્મા વસે છે, જે પરિણામની અંદરમાં એ પરિણામની અંદરમાં નિયમથી માર્ગ પ્રાપ્તિ થાય જ, એવો કુદરતી નિયમ છે. જે પૂજ્ય બેન શ્રી કહે છે કે અંતરંગથી ઉકડેલી ભાવના ફળે ફળે ને ફળે, અને ન ફળે તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. એવું કોઈથી થતું નથી કે શુદ્ધાત્મામાંથી ઉઠેલી ભાવના હોય, ત્રિકાળી ધ્રુવ પરમાત્મા તત્વ હું છું એવું અંતરંગથી ચાલતું હોય, અને એવું ચાલ્યા પછી એવી આત્માની શુદ્ધાત્માની અનુભૂતિ ન થાય, એવું ત્રણ કાળમાં બને છે. કુદરત બંધાયેલી છે, જે અભિપ્રાય છે એ અભિપ્રાયની સાથે કુદરત બંધાયેલી છે. અભિપ્રાય શું છે એની કિંમત, વિશ્વાસ કોનો છે? હું પરમાત્મા છું એનો વિશ્વાસ છે, તો પરમાત્મા થવું છે એવી ભાવના છે. આ બંને વાતની અંદરમાં ફરક છે. પરમાત્મા થવું છે એ અભિપ્રાયની અંદરમાં પોતે પામર છે એવું એને સ્વીકાર્યું છે. જે પોતાને પામર સ્વીકારે છે એની પામરતા કોઈ દિવસ ટળતી નથી. હું પરમાત્મા છું એવું સ્વીકારે પામરતા રહી શકતી નથી. આ વાત અભિપ્રાયની છે, આ વાત એની માન્યતાની છે, આ વાત એના વિશ્વાસ. એની દ્રષ્ટિ ક્યાં છે? દ્રષ્ટિ શુદ્ધાત્મા ઉપર છે, ભગવાન આત્મા ઉપર છે. તો શીઘ્રતાથી જ મારતાથી થાય. જેટલી સ્વભાવની ઉગ્રતા, જેટલી બહારના વિકારનું દુઃખ, એટલી સ્વભાવની ઉગ્રતા, અને જેટલી સ્વભાવની ઉગ્રતા તેટલી શીઘ્રતાથી માર્ગ પ્રાપ્ત થાય. ઓછું દુઃખ લાગે તો વાર લાગે, આસ્તે 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 આસ્તે. બાકી પૂજ્ય ગુરુદેવશ્રીના શબ્દોની અંદરમાં, જ્ઞાનીઓના શબ્દોની અંદરમાં, કોઈને ભગવાન આત્માની ધૂન લાગે અને વધારેમાં વધારે 6 મહિનાની અંદરમાં અનુભવ થાય, થાય ને થાય જ, એ નિયમ છે. 6 મહિના વધારે વધારે માટે આપણે એક વખત ઈમાનદારી પૂર્વક, પ્રમાણિકતા પૂર્વક, નીતિ પૂર્વક, ઓનેસ્ટી પૂર્વક પોતાની સાથે, જગતની સાથે કઈ આમાં લેવા દેવા કઈ છે જ નહીં, પોતાની સાથે પ્રમાણિક થાય. આ જૈન દર્શનની એક મૂળ વાત છે કે પોતે પોતાથી પ્રમાણિક. અભિપ્રાયની અંદરમાં સમ્યક દર્શન કરવું છે એવો અભિપ્રાય છે તો એનું નામ પર્યાય દ્રષ્ટિ છે. અભિપ્રાયની અંદરમાં હું પરમાત્મા છું એવું નક્કી કરીને નિર્ણય કર્યો છે તેનું નામ દ્રવ્ય દ્રષ્ટિ છે. અને જે દ્રવ્ય દ્રષ્ટિ છે એ સમય દ્રષ્ટિ છે, જે મિથ્યા દ્રષ્ટિ છે અને પર્યાય દ્રષ્ટિ છે કહેવાની જરૂર. આ સમજણનો વિષય છે, આ વ્યવસ્થા છે, આ અનાદિ અનંત નિત્ય ચાલતો આવેલો ક્રમ છે. આગળ 379માં કે જે ધ્રુવ ગુફાની અંદર ચાલ્યા જાઓ ત્યાં આનંદ અને સુખના નિદાન ભર્યા છે, તેને નિત્ય ભોગવો. ધ્રુવ ગુફાની અંદર ચાલ્યા જાઓ, જવાનું છે ધ્રુવ ગુફાની અંદરમાં. ધ્રુવ ગુફાની અંદરમાં જવાનો ક્રમ શું છે? હું ધ્રુવ છું, હું ધ્રુવ છું એવો વિશ્વાસ ધ્રુવ ગુફાની અંદરમાં જવાનો માર્ગ છે. ધ્રુવ ગુફાની અંદરમાં ચાલ્યા જાઓ, તું ધ્રુવ છો અને ધ્રુવ ગુફાની અંદરમાં ચાલ્યો જાય, એટલે ધ્રુવમાં પ્રવેશ કર, એટલે તારી ભાવનાની અંદરમાં ધ્રુવ ધબકવું જોઈએ, ભાવનાની અંદરમાં ધ્રુવ ધડકવું જોઈએ. તેની ભાવનાની અંદરમાં, વિચારોની અંદરમાં, અભિપ્રાયની અંદરમાં, માન્યતાની અંદરમાં, વિશ્વાસની અંદરમાં હું ધ્રુવ 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 ધ્રુવ. પછી ધ્રુવની ગુફાની અંદરમાં પ્રવેશ કરવાનો ઉપાય છે, માર્ગ છે. એટલે કે જે ધ્રુવ ગુફાની અંદરમાં ચાલ્યા જાઓ ત્યાં આનંદ અને સુખના નિદાન ભર્યા છે. આખો નિદાન જ્ઞાન અને આનંદથી ભરેલો ધ્રુવ સમુદ્ર છે, ધ્રુવ વૈભવવાન છે. એ ધ્રુવનો જે વૈભવ છે આનંદ અને સુખથી ભરેલો છે, જ્ઞાન અને સુખથી ભરેલો છે.
એ નિદાનથી થતા ઠસ લબાલબ ભરેલો ભગવાન આત્મા ની જ્ઞાનમય ધ્રુવ આત્મા છે, આનંદમય ધ્રુવ આત્મા છે. એમાં અલગથી આનંદ નથી, અલગથી સુખ નથી, અલગથી જ્ઞાન નથી. જ્ઞાનમય, આનંદમય, સુખમય, દર્શનમય, ચારિત્રમય, પ્રભુત્વમય, બધા મય, અનંત ગુણમય ભગવાન આત્મા. પછી ગુફાની અંદર માં ચાલ્યા ગયા. જ્યાં ગુફાની અંદર માં ગયો, હું ધ્રુવ પરમાત્મા છું, હું ભગવાન છું, તેને એનો ભોગવટો થાય છે. ભોગવટો થાય છે એટલે સ્વસંવેદન થાય છે. સ્વસંવેદન થાય છે એટલે એ જે સ્વભાવની અંદર માં આનંદ છે, એ પર્યાયની અંદર માં ઉભરાવા માંડે છે, રહેવા માંડે છે. અને એ દ્રવ્ય પર્યાયનો ભેદ એક સમયને માટે મટી જાય છે. એને સહજ, ક્ષણિક, નવીન ઉત્પન્ન થતી અભેદ વ્યવસ્થા કહેવામાં આવે છે, જેને પરિણામી કહેવામાં આવે છે, જેને અનુભૂતિ કહેવામાં આવે છે. એ અનુભૂતિ નો પ્રયત્ન નથી, પણ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા હું છું એવા નિર્ણયનું ફળ છે, જેની અંદર એને સ્વસંવેદન થાય છે. ગજબની વાત છે. વાત એટલી છે, ધ્રુવ ગુફાની અંદર માં ચાલ્યા જાઓ. બાકી કોઈ પણ વિકલ્પ ને બાજુએ મારા સ્વભાવની અંદર માં કોઈ વિકલ્પ નથી. વિકલ્પ જેટલા છે બધા મનાશ્રિત હોય છે, જેનું નામ ઇન્દ્રિય જ્ઞાન છે. અને મારો સ્વભાવ તો જ્ઞાન છે, જે અતિન્દ્રિય સ્વભાવી વસ્તુ છે. અને અતિન્દ્રિય સ્વભાવી જ્ઞાન હોવાને કારણે 320મી ગાથાના ત્રીજા પ્રવચનની પહેલી લીટી ગુરુદેવ શ્રી પ્રવચનની ત્યાંથી શરૂ કરે છે કે અતિન્દ્રિય જ્ઞાનથી પકડાય તેવી સિદ્ધિ છે. એ જ્ઞાનની અંદરમાં પકડાય, અતિન્દ્રિય જ્ઞાનની અંદરમાં પકડાય એવી છે. એટલે ઇન્દ્રિય જ્ઞાનમાં પકડાય એવી સિદ્ધિ નથી. એટલે વિકલ્પનો વિષય નથી, ધારણાનો વિષય નથી, કેપ્શનનો વિષય નથી. કહેવાય છે, સમજાવાય છે, ગ્રહણ થાય છે, ચિંતન મનન ચાલે છે, એ બધું ભલે વિકલ્પોની અંદરમાં હોય, પણ મહત્વ સ્વભાવનું છે. સ્વભાવ અતિન્દ્રિય સ્વભાવી છે, અને તે હું છું એવું જ્યાં સમજાય છે, એવું જ્યાં જ્ઞાન સર્જન થાય છે, તેને ધ્રુવ ગુફાની અંદરમાં પ્રવેશ કર્યો કહેવાય છે. એ પ્રવેશ એને ધ્રુવ ગુફાની અંદરમાં જવાનું છે. તે આનંદ અને સુખના નિદાન ભેરા છે, એને નિત્ય ભોગવો. નિત્ય ભોગવો એટલે તો જ્યાં ધ્રુવ ગુફાની અંદરમાં જાય છે તો એને ભોગવટો થાય છે, તેને ભોગવો એવું કહેવામાં આવે છે. ખરેખર વાત એટલી સુંદર છે, એટલી સંક્ષિપ્ત છે, એટલું રેડિયસ ઓછું છે, ટુ ધ પોઈન્ટ છે. જ્ઞાનીઓ તો એમ કે છે, રેડ્યુસ ધ રેડિયસ. રેડિયસને રેડ્યુસ કરીને પોઈન્ટ ઉપર લાવવાનું છે. અને એ પોઈન્ટ એ છે કે ધ્રુવ છું, પછી પોઈન્ટ છે પરમાત્મા છું, એ પોઈન્ટ છે. જે પોતાને ધ્રુવ સમજે છે, જે પોતાને પરમાત્મા સમજે છે, એ પોતાને પરિપૂર્ણ સમજે છે. જે પોતાને પરિપૂર્ણ સમજે છે, એ પરિપૂર્ણ છે ને પરિપૂર્ણ સમજે છે. જે પરિપૂર્ણ સમજે છે એને કઈ વસ્તુની આવશ્યકતા છે? તો કે જેને કાંઈ જ નથી જોઈતું. એટલે કે પરિણામની અંદરમાં કોઈ પણ વસ્તુની અભિલાષા મટી જાય, કોઈ પણ વિકલ્પની અંદરમાં એને ભટ્ટી જેવું દુઃખ લાગે, તો ત્યાંથી ખસે ખસે ને. અને હું ત્રિકાળી ધ્રુવ પરમાત્મા, પરિપૂર્ણ પરમાત્મા છું એવો વિશ્વાસ આવે તો એ ત્યાં વસે વસે ને વસે. જે વસે એ પરથી ખસે, અને સ્વભાવમાં વૈસો તો ત્યાં આનંદ અને જ્ઞાનના નિધાનો ભેરા પડ્યા છે. જ્ઞાન અને આનંદમાં જે નિધાન જે ભેરા પડ્યા છે, ઈશ્વસંવેદનમાં આવે છે. ઈશ્વસંવેદનમાં આવે છે એટલે એને ભોગવે છે, આનંદિત થાય છે, સુખી થાય છે. એ છોડીને એને બીજું કાંઈ રૂચતું નથી, બીજું કાંઈ ગમતું નથી. આ એની સહજ પ્રક્રિયા થઈ જાય છે, આ એનો એક નિત્ય ક્રમ થઈ જાય છે, આ એની જીવન શૈલી થઈ જાય છે. આત્માર્થીઓની, ગુરુદેવના સંતાનોની આ શૈલી હોવી જોઈએ, કે જે ગુરુદેવના હૃદયને સમજીને, ગુરુદેવની વાણીના સારને સમજીને, 45 વર્ષનું ગુરુદેવશ્રીનું હૃદયને સમજીને, કે ગુરુદેવ ગુરુદેવ કેવી શીખ્યા, કે હું અશરીરી પરમાત્મા છું એવી દ્રષ્ટિ થઈ, સગળો વ્યવહાર આ સત્યાર્થ લાગ્યો. 11મી ગાથામાં આવ્યા અને સગળો વ્યવહાર આ સત્યાર્થ અભૂતાર્થ લાગ્યો, અને શુદ્ધાત્મા માત્ર સત્યાર્થ ને પરમાર્થ લાગ્યો, અને હું જ્ઞાયક છું તો વિશ્વાસ થયો. એ જ્ઞાયક ગુરુદેવની અંદરમાં ગુરુદેવનો અહમ થયો તો એ ગુરુદેવ થઈ ગયો.
તો દ્રષ્ટિ શુદ્ધાત્માની, દ્રષ્ટિ ભગવાન આત્માની, દ્રષ્ટિ પરમાત્મા તત્વની, એ મૂળ છે. હવે એના પછીનો બોલ છે, પુરુષાર્થ તો ચારિત્રમાં છે, દ્રષ્ટિમાં શું પુરુષાર્થ છે? તો પ્રશ્ન છે, શું દ્રષ્ટિમાં પુરુષાર્થ નથી? દ્રષ્ટિમાં પુરુષાર્થ તો છે, પરંતુ ચારિત્રની અપેક્ષા બહુ ઓછો પુરુષાર્થ છે. ચારિત્રમાં તો મોટો પુરુષાર્થ છે. જે પુરુષાર્થથી સમ્યક દર્શન થાય છે તેની તારતમ્યતા, તેથી મુનિ દશા યોગ્ય પુરુષાર્થની તારતમ્યતા, કેટલું મોટું અંતર છે તે સમ્યક દ્રષ્ટિને જ ખબર પડે છે. પરંતુ મિથ્યા દ્રષ્ટિને પુરુષાર્થ વિશેનું એવું જ્ઞાન હોતું નથી. હું પરમાત્મા તત્વ છું એવી જે દ્રષ્ટિ જે છે એ દ્રષ્ટિનો પુરુષાર્થ છે. અને પછી વારંવાર સ્વભાવની અંદરમાં લીનતા થાય, એકાગ્રતા થાય, ઉર્જવતા થાય, એ ચારિત્રનો પુરુષાર્થ છે. એ ચારિત્રના પુરુષાર્થની અંદરમાં જયારે મુનિદશા જયારે આવે છે ત્યારે તો ક્ષણમાં અંદર ને ક્ષણમાં બહાર, ક્ષણમાં અંદર ને ક્ષણમાં બહાર, હવે એ પુરુષાર્થ કેટલો જબરજસ્ત હોય છે એ જ્ઞાનીઓને સમજાય છે કે એક સમ્યક દર્શનનો પુરુષાર્થ અને એક ચારિત્રનો પુરુષાર્થ એની વચ્ચેનો આશરો શું છે. ચોથું ગુણસ્થાન થી પાંચમા ગુણસ્થાન અને પાંચમા ગુણસ્થાન થી સાતમા ગુણસ્થાન એ જે વધતો જે ક્રમ છે એની અંદરમાં ચારિત્રનો પુરુષાર્થ છે. પણ પેલા હું પરમાત્મા તત્વ છું તે જ હું છું, દ્રષ્ટિનો પુરસાદ છે, શ્રદ્ધાનો પુરસાદ છે. પહેલે તબક્કે આત્માર્થીઓ માટે શ્રદ્ધાનો પુરસાદ આવશ્યક છે. શ્રદ્ધાનો પુરસાદ થઈ જાય પછી એમાં રમણતા થતી જાય, રમણતા થતી જાય, રમણતા થતી જાય, એમ એમ એની ભૂમિકાનો ક્રમ વધતો જાય અને ગુણસ્થાન ફરતી જાય. એ આખી સહજ વ્યવસ્થા છે. પહેલી વ્યવસ્થા એ છે દ્રષ્ટિની અંદરમાં પોતાનો ધ્રુવ પરમાત્મા વસે, એ મૂળ વાત છે. જેને દ્રષ્ટિ સ્વભાવ ઉપર પડી છે અને સમ્યક દર્શન થાય છે, જેને સમ્યક દર્શન થાય છે હવે એ પરિણામની જેટલો સમયની યોગ્યતા છે એટલો સમય એ રહે છે ચોથા ગુણસ્થાન. એનો વધતો ક્રમ આવશે તો એ ગુણસ્થાનનો ક્રમ પણ ફરી જશે, સ્વભાવમાં લીનતા પણ વધી જશે. બીજો સહજ વધતો ક્રમ છે એ પોતાની નબળાઈ કે પોતાની સબળાઈ, ત્યારે સબળાઈ અને નબળાઈનો પ્રશ્ન આવે છે એક વખત અનુભૂતિ થઈ ગયા પછી. જેને અનુભૂતિ થઈ નથી એને સબળાઈ નબળાઈનો પ્રશ્ન જ નથી, એને તો વિપરીતતા જ છે. નબળાઈ તો જ્ઞાનીની કહેવાય છે કે એક વખત અનુભૂતિ થઈ પછી ગુણસ્થાનનો ક્રમ વધતો નથી તેની નબળાઈ છે, મુનિરાજની સબળાઈ છે. પણ એમ કોઈ આત્માર્થી એમ કે ભાઈ તમારી નબળાઈ છે કે અમારી સ્વભાવ તરફની દ્રષ્ટિ નથી થતી, તો એ વિપરીતતા છે. તો આપણે તો આત્માર્થીઓ તરીકેનું સર્વપ્રથમ કર્તવ્ય એ છે કે પહેલા હું પરમાત્મા છું એમ નક્કી કરી, હું પરમાત્મા છું એમ નિર્ણય કરો. નક્કી અને નિર્ણય થવું એ સૌથી પહેલો દ્રષ્ટિનો પુરુષાર્થ છે. એટલે પુરુષાર્થ દ્રષ્ટિમાં પહેલો પુરુષાર્થ છે. પછી જયારે એ થઈ જાય છે ત્યારે દ્રષ્ટિમાં પુરુષાર્થ તો છે એ વાત ત્યારે આવે છે. દ્રષ્ટિમાં પુરુષાર્થ તો છે પરંતુ ચારિત્રની અપેક્ષા ઓછો પુરુષાર્થ, બહુ ઓછો પુરુષાર્થ છે. આમ હોવા છતાં પણ આત્માર્થીઓ માટે પેલો દ્રષ્ટિનો પુરુષાર્થ છે કે ભાઈ ધ્રુવ પરમાત્મા હું છું એ વાત અનાધિકારથી એની નક્કી નથી થઈ. એટલે પેલા એ નક્કી એ થાય, અભિપ્રાયની અંદરમાં એ વાત બેસે, આપણે એ વાત જરૂરી છે. અને જયારે નિવૃત્તિ સ્વભાવ જે પોતાનો જે છે, પોતાની વસ્તુ વ્યવસ્થા જે છે, એની જયારે એને સમજણ થાય છે, એની જયારે એને લક્ષ થાય છે, એની જયારે એને ઉર્ધ્વતા સમજાય છે, ત્યારે ખરેખર સાચા અર્થની અંદરમાં એને દ્રષ્ટિ શું છે, દ્રષ્ટિનો પુરસાર શું છે, દ્રષ્ટિની વ્યવસ્થા શું છે એ સમજાય છે. અને એ દ્રષ્ટિની અંદરમાં દ્રષ્ટિ નથી હોતી. જે દ્રષ્ટિની અંદરમાં દ્રવ્ય હોય છે, જે દ્રષ્ટિની અંદરમાં ધ્રુવ હોય છે, જે દ્રષ્ટિની અંદરમાં શુદ્ધાત્મા હોય છે, જે દ્રષ્ટિની અંદરમાં ભગવાન આત્મા હોય છે, એને દ્રષ્ટિનો પુરસાર કહેવાય છે. જે દ્રષ્ટિની અંદરમાં દ્રષ્ટિ ન વસે અને જે દ્રષ્ટિની અંદરમાં શુદ્ધાત્મા વસે એને શુદ્ધાત્માની દ્રવ્ય દ્રષ્ટિ કહેવાય છે. દ્રવ્ય દ્રષ્ટિ ની અંદરમાં જયારે શુદ્ધાત્મામાં પ્રવેશ કરી જાય છે ત્યારે એ દ્રષ્ટિનો પુરસાદ કહેવાય છે. પણ આ બધી કહેવાતી વ્યવસ્થા છે. આપણે તો કહેવાતી વ્યવસ્થા ઉપર ન જઈને સ્વભાવની વ્યવસ્થાની ઉપર જોઈએ, સ્વભાવની વ્યવસ્થાને સમજીને હું છું એવો વિશ્વાસ કરીએ, જે અનાદિકાળથી કમી રહી છે, જે અનાદિકાળથી ખામી રહી છે, જે અનાદિકાળથી ત્રુટી રહી છે, એ ત્રુટીને આપણે પહેલા સમાપ્ત કરીએ.
અને એની અંદરમાં એક જ વિધાન, હું પરમાત્મા, હું પરમાત્મા, હું પરમાત્મા. કારણ કે સ્વભાવ તો પરમાત્મા છે, માને તો પરમાત્મા છે, ના માને તો પરમાત્મા છે, પણ એ પરમાત્મા છે એવું માયનું નથી, માટે એ સંસારમાં છે. તો એ પરમાત્મા છે, એ પરમાત્મા છે, એ માયનું ક્યારે કહેવાય? તો કે પરમાત્મા છે એવું સમજણમાં આવ્યા પછી હું પરમાત્મા છું એવો વિશ્વાસ થાય, એટલે છે એ અનાદિ અનંત વ્યવસ્થા, અને છું એનું નામ ધ્રુવનું અહમ, એનું નામ ભગવાન આત્માની દ્રષ્ટિ, એવી હું પરમાત્મા છું એવી દ્રષ્ટિ થાય, એવી દ્રવ્ય દ્રષ્ટિ થાય, એવી દિવ્ય દ્રષ્ટિ થાય, જેના ફળની અંદરમાં સહજ માત્રમાં અનુભૂતિ ઉત્પન્ન થઈ અને સમ્યક ઉત્પન્ન થાય. આ સહજમાં થતું વિધાન જે છે એ સૌ કોઈના અંતરંગની અંદરમાં સહજ માત્રની અંદરમાં પ્રગટ થાય એવી વ્યવસ્થા છે. માટે પેલા હું પરમાત્મા છું એવી દ્રવ્ય દ્રષ્ટિ, એવી દ્રવ્ય દ્રષ્ટિનો પુરુષાર્થ પ્રગટ થયો, પછી ચારિત્રનો પુરુષાર્થ. હવે દ્રવ્ય દ્રષ્ટિ કરતા ચારિત્રનો પુરુષાર્થ વિશેષ છે, ઘણો છે. ત્યારે એમ કહેવાય કે ભાઈ જ્ઞાની ને નબળાઈના કારણે સ્વભાવની ઉગ્રતા નથી થતી, એટલે એ પોતાની નબળાઈ માને છે, એ પોતાની કમજોરી માને છે. એ જ્ઞાનીની વાત છે. આપણે તો પેલા દ્રષ્ટિનો પુરુષાર્થ, એટલે કે ત્રિકાળી ધ્રુવ પરમાત્મા હું છું એવી સમજણ સૌ કોઈના અંતરંગની અંદરમાં સહજ માત્રામાં થાય એવી મંગલ ભાવના. બઉ સરસ આપને. ઘણી ઘણી જે પર્યાયમાં દુઃખ લાગવું જોઈએ અને એનાથી કેવી રીતે તીવ્ર આપણે મોક્ષ માર્ગમાં પ્રવેશી શકીએ, જે સુગાનીજીનો બોલ ને ખૂબ સુંદર ચર્ચા આવી. તો કોઈને પ્રશ્ન હોય તો આપણી પાસે છે 2-5 મિનિટ. પ્રકાશભાઈ, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. પ્રશ્ન તો ઠીક પાસે તમે જે સમજાવ્યું ને કોને ખબર, બહુ જ એકદમ હૃદય સ્પર્શી હતું, અને અમુક વસ્તુ સમજ નહોતી પડતી અને કેવી રીતે એ સવાલ પૂછવો એ પણ ખબર નહોતી પડતી, એ આજે તમારા પ્રવચનમાં આવી ગયું. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. જય જીનેન્દ્ર. બધો બેન ઉપકાર બધો ગુરુદેવનો છે. ગુરુદેવ આપણને બધી વાત કહી છે, આપણે એ વાતને અંતરંગથી સમજવાની કોશિશ કરીએ. કારણ કે આપણો ફોકસ એક જગ્યાએ આવવું ખૂબ જરૂરી છે, અને એક જગ્યાએ જો ફોકસ આવે ને તો આ ગુરુદેવની વાત ખૂબ સરળતાથી સહજતાથી સમજાયેલી છે. અને બધા આપણે બધા ગુરુદેવના સંતાનો છીએ, ગુરુદેવની વાત આપણને ના સમજાય તો કોને સમજાય? અને અમારું બીજું જે 14 બ્રહ્માંડની બેનશ્રીના 21મા બોલની જે વાત આવી, એમાં હમણાં 2-3 વખત એની સભામાં પણ ચર્ચા થયેલી, એટલે આમાં સમ્યક્ત્વ પહેલા પણ એવો પુરુષાર્થ હોય અને મોક્ષ માર્ગમાં આવી ગયા પછી પણ એવું જેનું આપણે લઈ શકીએ, રાઈટ? બરાબર બરાબર. હા, એટલું આપણને વિશ્વાસ આવે કે એ થયે જ છૂટકો, કારણ એ ચૈતન્યની ભાવના છે. બરાબર બરાબર. હા, બસ બહુ સરસ કે આટલું આપણને જ્ઞાનીઓએ આટલી બાંયધરી આપી છે એમના અનુભવથી, અને આ બધા બોલો પરથી આપણને કેટલો અનુસંધાન પણ મળતું રહે છે, અને એમના વચનોને આપણે દ્રઢતાપૂર્વક આપણા પુરુષાર્થમાં લગાડીએ છીએ એમ. સો બરાબર છે. શુદાત્મ ચેતન હું, ઇસ જગ સે ન્યારા હું, મેં નિત્ય નિરંજન હું, જગ સંગમ સે દ્વારા હું, શુદાત્મ ચેતન હું, ઇસ જગ સે ન્યારા હું, મેં જ્ઞાતા દ્રષ્ટા હું, ચેતન્ય ચિદ રૂપી હું, ગુણ જ્ઞાન અનંત સહિત, મેં સીત સ્વરૂપી હું, મેં અમલ અખંડ અતુલ, અવિકાલ અવિનાશી હું, અવિકારી અજર અમર, નિજ જ્યોતિ પ્રકાશી હું, રાગાવિક ભાવ મલિન, મેં તો ઉજિયારા હું, મેં નિત્ય નિરંજન હું, જગ જગ સે ન્યારા હું, શુદાત્મ ચેતન હું,
इस जग से न्यारा हूँ मैं नित्य निरंजन हूँ सर जानन हारा हूँ जावाणी के ज्ञान से सुजे लोका लोक सोवाणी मस्तक नमो सदा देत हूँ दो બોલો બોલો ત્રણ કાળ ના ત્રણ લોક ના અરિહંત પ્રભુ અને સિદ્ધ ભગવાન નો જય હો જય હો જીનવાણી માત નો જય હો પંચ પરમાગમ કુંદ કુંદાચાર્ય દેવ ભગવાન નો જય હો જય શાસ્ત્ર નો મર્મ સમજાવનાર પૂજ્ય ધર્મ પિતા કાન ગુરુ દેવ નો જય હો પ્રસન્ન મૂર્તિ પૂજ્ય ભગવતી માત અને પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્ર નો જય હો સર્વે ભાવલિંગી સંતો નો જય હો શાશ્વત દિગંબર જૈન ધર્મ નો જય હો જય જયકાર હો